અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ડાકોરથી જોડાયા છે. ધર્મેન્દ્ર, દિવસ જેમ જેમ આગળ વધી રહ્યો છે, મંદિરમાં કયા પ્રકારના ઉત્સાહની સાથે લોકો પહોંચી રહ્યા છે? અને જન્માષ્ટમી છે, કોરોના કાબૂની અંદર છે અને હવે લોકો ધીરે ધીરે મંદિરોમાં પહોંચતા થઈ ગયા છે, શું તસવીરો આપ ત્યાં જોઈ રહ્યા છો ધર્મેન્દ્ર? चित्र जे रीतनो अत्यारे माहौल बनी जवानो छे, डाकोरनी अंदर मोटी मात्रा में भाविक भक्तों उमटी पड़ा छे. मंदिरना द्वार खुलतानी साथे जे भाविक भक्तों गोड़ापूर अंदर उमटी पड़ू छे. टीका न करवी जोईए, परंतु सत्य हकीकत ए छे के सरकारना जे नियमो हता तेना लीरे रीला उड़ता जोवा मळी रह्या छे. सरकार द्वारा जे एसओपी जाहेर करवामां आवी, परंतु जे रीते लोको जे संख्यानी अंदर उमटी रह्या छे તે આગામી દિવસોમાં ચિંતા વધારનારી બાબત ગણાવી શકાય. કારણ કે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, પરંતુ એવી કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી. કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જ માસ્ક પહેરેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. સલામત અંતરે તમે હો અને માસ્ક ન પહેરો તે વાત બરાબર છે, પરંતુ જ્યારે તમે ટોળાની અંદર આવો ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત છે. લોકોએ જાગૃતિ લાવવાની જરૂર છે, લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો કે હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો એ જન્માષ્ટમીના પર્વનો એક માહોલ બની જવા પામ્યો છે. ભક્તોનું ઘોડા પૂરુંટી રહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મની ઉજવણી થવાની છે, ત્યારે LED સ્ક્રીન પર ડાકોરની અંદર જુદી જુદી જગ્યાઓ પર લગાવવામાં આવે છે, જેથી ભાવિક ભક્તો ડાકોર મંદિરના બદલે ડાકોર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદરથી દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લાઈવ બ્રોડકાસ્ટિંગ પણ રાખવામાં આવી છે, જેથી લોકો ઘરે બેઠા પણ TV સ્ક્રીન પર પણ જે મંદિરની અંદર આખી પ્રક્રિયા થશે તે જોઈ શકશે. સાથે સાથે ભક્તો છે તેમના દ્વારા જે માહોલ બન્યો છે, કેટલાક લોકો ધ્વજ ચઢાવવા માટે આવી રહ્યા છે, કેટલાક લોકો ચોકલેટો લઈને આવી રહ્યા છે જન્મની ઉજવણી કરવા માટે થઈને. એટલે ચોક્કસ કહી શકાય કે એક વર્ષના જે અંતર પડ્યું અને ત્યારબાદ ફરી વખત જ્યારે આજે જન્માષ્ટમીનું પર્વ ડાકોર મંદિરની અંદર ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ભક્તોની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કૃષ્ણ જન્મની ઉજવણીમાં તેઓ લાભ લેશે. જી.